विद्यार्थी मित्रों, आपणे धोरण 10ના વિજ્ઞાનમાં બીજો પાઠ એસિડ બેઝ અને ક્ષારનો સમજતા છે। આ પાઠ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઠ છે। એમાં એસિડ કોને કહેવાય, એસિડના રાસાયણિક ગુણધર્મો કયા એ આપણે સમજી ગયા। એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એસિટિક એસિડ આપણે જોઈ ગયા। બેઝ જેની અંદર આવ્યા આપણે કોસ્ટિક સોડા, એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કોસ્ટિક પોટાશ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ બેઝ આપણે જોયા। બેઝના રાસાયણિક ગુણધર્મ સમજી ગયા અને ક્ષાર હજુ સમજવાનો બાકી છે। આમ આપણે અત્યાર સુધી એસિડ બેઝની અંદર એના રાસાયણિક ગુણધર્મ આપણે સમજ્યા। હવે આપણે આજે અગત્યની વાત કરીશું પીએચ માપક્રમ। વિદ્યાર્થી મિત્રો, પીએચ માપક્રમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। થોડીક સાદી વાત કરીશ પછી આના પર લાવીશ। અત્યારે આપણે જે પાણી પીએ છે એ પાણીનો પીએચ 7 હોવો જોઈએ તો જ એ પાણી પીવા માટે લાયક ગણાય। જો પાણીનો પીએચ 7 કરતાં ઓછો હોય તો એ એસિડિક પાણી કહેવાય, અને જો પીએચ 7 કરતાં વધુ હોય તો એ બેઝિક પાણી કહેવાય। એટલે પાણી તટસ્થ છે। કેમ? તો કે આ પાણી એ જે છે એનો પીએચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। એ રીતે પીએચ માપક્રમ એ ખૂબ અગત્યની બાબત છે। તો એ પીએચ માપક્રમ શું છે આપણે સમજીએ। જલીય દ્રાવણમાં રહેલા કોઈ પણ દ્રાવણ, દ્રાવણ કોના વડે બને? પદાર્થ વત્તા પાણી, તો એમાંથી દ્રાવણ બને। જલીય દ્રાવણમાં રહેલા હાઇડ્રોનિયમ આયન, એટલે H3O+, જેને આપણે H+ ઓળખીએ છીએ, ની મોલર સાંદ્રતા બતાવતા માપક્રમને પીએચ માપક્રમ કહેવાય। વિદ્યાર્થી મિત્રો સમજો, મોલર સાંદ્રતા એટલે હું, તો કે આપણું જે દ્રાવણ હોય એટલે કે પાણી હોય, ધારો કે પાણીની અંદર આપણે અમુક મોલ આપણે દ્રાવ્ય ઓગાળીએ તો એની મોલારિટી પરથી મોલર શબ્દ આવ્યો, મોલર સાંદ્રતા, એ બતાવતો માપક્રમ એને પીએચ માપક્રમ। પણ કોનો માપક્રમ? H3O+। હું થોડો આઈડિયા આપો, સપોઝ H2O પાણી છે। હવે તમે જોઈ લો પાણીની અંદર બે પ્રકારના આયન આવે, નંબર 1 એક H3O+ અને વત્તા OH-। વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન થશે, H3O+ એટલે H+ બોલાય, હાઇડ્રોનિયમ આયન, અને OH- એટલે બેઝ, તો પાણી તટસ્થ એટલે જેટલી આની સાંદ્રતા એટલી આની સાંદ્રતા, તો આની જે સાંદ્રતા બતાવતો માપક્રમ એને પીએચ માપક્રમ કહેવાય। આ માપક્રમ ઈસવીસન 1909માં ડેનમાર્કના વૈજ્ઞાનિક SPL સોરેનસન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, એના પ્રમાણ એટલે કે એના કરતા। ચાલો હવે જરા આપણે સમજીએ, કોઈ પણ દ્રાવણનો પીએચ માપો હોય તો એ 0 અને 14ની વચ્ચે હોય। શા માટે? તો જરા વિદ્યાર્થી મિત્રો સમજો, 0 થી 14 જ કેમ આવે? તો આ જે પીએચ માપક્રમ છે એ જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલર કરતાં ઓછી હોય તો જ આ 0 થી 14ની વચ્ચે આવે, એ આપણે આગળ જોઈશું। ચાલો હવે આ 0 છે ને આ 14 છે, વચ્ચે 7, એને આપણે તટસ્થ કહીશું। હવે તમે ચેક કરજો, તમે આ 7થી નીચે આવો એટલે 6, 5, 4, 3, 2, 1 અને 0, તો એસિડિક તે વધતી જાય, એટલે કે OH- આ H+ H3O+ની સાંદ્રતા વધારે, અને તમે જેમ જેમ આ તરફ જાઓ તો બેઝિકતા વધે, આલ્કલિયતા વધે। એનો અર્થ એવો કે જલીય દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા ઘટે, તમે જોઈ લો આ ઘટી ગયા આખી આગળ, તો પીએચ વધતો જાય, આ પીએચ વધતો જાય, અને જલીય દ્રાવણમાં OH- આયન, હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધે, જો આ સાંદ્રતા વધતી ગઈ OH, તો એ પીએચ વધતો ગયો, એટલે OH કેવું, OH-ની સાંદ્રતા વધે એટલે પીએચ વધે, પણ H3O-માં ઊંધું, H+ એટલે H3O+, એની સાંદ્રતા ઘટે એટલે પીએચ વધતો જાય। વિદ્યાર્થી મિત્રો, 0 થી 7 એટલે એસિડ કહેવાય, અને 7 થી 14 એટલે બેઝ કહેવાય, એટલે કોઈ પણ દ્રાવણ એસિડિક છે બેઝિક એ નક્કી કરવાનો માપદંડ એટલે પીએચ માપક્રમ। ચાલો એનું કોમન સૂત્ર જે આપણને બુક્સમાં નથી આપેલું પણ આપણે આગળ આવશે ભવિષ્યમાં, pH+POH=14, pH+POH=14, આ એનું નોર્મલ સૂત્ર છે। ચાલો હવે આપણે સમજીએ પીએચ માપક્રમની મર્યાદા, મર્યાદા એટલે લિમિટેશન્સ। નંબર 1,
પીએચ માપક્રમ માત્ર જલીય દ્રાવણ પૂરતો સીમિત છે. એટલે હું આ જરા સ્ટેટમેન્ટ સમજો. ધારો કે મારી પાસે ઘન પદાર્થ છે સોલિડ અવસ્થામાં, હું એનો પીએચ માપું તો પીએચ મળી શકે નહીં, પણ મારે એને દ્રાવણ બનાવવું પડે અને દ્રાવણ હોય તો જ આપણે પીએચ માપી શકીએ. એટલે આ માપક્રમ માત્ર જલીય દ્રાવણ પૂરતો સીમિત છે. સેકન્ડ એનું મર્યાદા, પીએચ માપક્રમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 1 મોલર કરતાં ઓછી હોય એવા દ્રાવણ માટે જ લાગુ પડે. જો 1 મોલર કરતાં વધારે હોય તો એ આ 0 અને 14 વચ્ચે હોઈ શકે નહીં. એટલે એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર કે એના કરતાં ઓછી હોય તો જ 0 થી 14 વચ્ચે આવે. હવે કેવી રીતે માપશો પીએચ માપન? તો પીએચના માપન માટે લિટમસ પત્ર આપણે ભણી ગયા, વાદળી અને લાલ. એમાં જોયું કે જો એસિડ હોય તો ભૂરું લાલ બને. હવે તમે જો ધારો કે દ્રાવણનો પીએચ નક્કી કરવો છે આપણે આશરે, તમે બોળો દ્રાવણમાં જો ભૂરું લાલ બન્યો તો એસિડ કહેવાય, એટલે એનો પીએચ 7 કરતાં ઓછો આવે. અને જો લાલ ભૂરું બને તો 20 કહેવાય, એનો પીએચ 7 કરતાં વધારે આવે. પછી પીએચ પેપર આવે એમાં રંગ બદલાય, સાર્વત્રિક સૂચક બરાબર, અથવા તો પીએચ મીટર. આપણે કોઈ પણ પીએચ ચોકસાઈપૂર્વક માપવો છે, ચોક્કસ માપવો છે તો એને માટે પીએચ મીટરનો ઉપયોગ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, પીએચ માપક્રમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનો ઉપયોગ 5 મુદ્દા ભણીશું જે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે. આના પછીનો વિડીયો આવશે. નંબર 1, સજીવોના અસ્તિત્વ માટે પીએચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજું, આપણા ખોરાકના પાચન માટે પીએચ મહત્વનો. નંબર 3, દાંતના ક્ષયન માટે પણ પીએચ જવાબદાર છે. એ જ પ્રમાણે જમીનની અંદર પણ પીએચ અગત્યનો ભાગ ભજવે છે પાકના ઉપજ માટે, ઉત્પાદન માટે. અને એ જ પ્રમાણે મધમાખી આપણને કરડે, લાલ કીડી કરડે, એમાં પણ પીએચ જવાબદાર છે. તો આ રીતે આપણે હવે પછીના વિડીયોમાં પીએચ માપક્રમનું મહત્ત્વ એનો વિડીયો આપણે જોઈશું.